આજે સુરત શહેરમાં નવા 29 કેસ તેમજ જિલ્લામાં 5 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1087 પર પહોંચી ગયો છે. આ સાથે જ આજરોજ 2 વ્યક્તિના મૃત્યુ થતા શહેર જિલ્લામાં મૃત્યુ આંક પણ 49 પર પહોંચી ગયો છે. 20 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 697 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે અને સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 341 જેટલા વ્યક્તિઓ હજી પણ કોરોનાની સારવાર હેઠળ છે. શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા અવિરત વધતી રહી છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે શહેરમાં કુલ 29 નવા દર્દીઓ ઉમેરાઈ ગયા, જ્યારે જિલ્લામાં 5 નવા દર્દીઓ વધ્યા છે. શહેરના કુલ 1020 અને જિલ્લાના 67 મળી કુલ 1087 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેમાં આજે નવા 2 મોત થતા મૃત્યુ પણ કુલ આંક 49 પર પહોંચી ગયો છે, જેમાં એક જિલ્લાના મૃતક દર્દીનો સમાવેશ થાય છે, જેમાં આરિફ શાહ યુનુસ શાહ રહે કમરૂનગર લિંબાયત ઝોન, જેઓ 2 મેના રોજ દાખલ થયા હતા. તેઓ કિડનીની તકલીફ પણ ધરાવતા હતા. બીજા મૃતકમાં હિતેશ રવિચંદ્ર જાદવ, જેઓ 65 વર્ષીય હતા અને રહેમતનગર વેડ રોડ કતારગામ ખાતે રહેતા હતા. હિતેશને પણ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હતા. શહેરમાંથી આજે કુલ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 697 ઉપર પહોંચી છે, જેમાંથી જિલ્લાના 35 દર્દીઓ પણ કોરોનાને હરાવી ઘરે પરત થયા છે.